નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું સોશિયલ મીડિયા જે વોર ચાલી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તેની કે આ ડેટા આખરે કોણ ચોરી ગયું. તો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે. નમો એપથી ડેટા ચોરી થયો છે તેવું કોંગ્રેસનો આરોપ છે અને કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ભાજપે ચોરી કરી છે ડેટાની. તો ભાજપ પણ આરોપ લગાવી રહ્યું છે કે ગુજરાતની ચૂંટણી વખતે ડેટા ચોરી થયો છે અને આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો સોશિયલ મીડિયા પર ટ્વિટર વોર આખું આ ચાલી રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ છે કે કોણ ચોરી રહ્યું છે આપના ડેટા. આપના સુરક્ષાની દુહાઈ આપનારા જ શું આપના ડેટાની ચોરી કરી રહ્યા છે કે પછી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. અત્યારે જે રાજકારણ ચાલી રહ્યું છે તેની આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત કરીએ. આજ હમને ફિર યે સ્પષ્ટ કિયા કે કોંગ્રેસ પાર્ટી કી જો વેબસાઇટ હૈ ઉસસે જો ડેટા લિયા જાતા હૈ વો સીધા સિંગાપુર મે સ્ટોર કિયા જાતા હૈ. રાહુલ ગાંધી ડેટા પ્રાઇવેસી और इंडिविजुअल डेटा को लेके बिल्कुल भी संजीदा नहीं है. उनका जवाब देना चाहिए कि नहीं, ये मोदी जी से संबंधित ऐप हैं और इसमें डेटा शेयर नहीं किया जाता. वो करने के बजाय उल्टा आप सवाल पूछ रहे हैं, तरह तरह की बातें लांछन लगा रहे हैं. ये इनकी अपनी राजनीति है. गुजरात ने चूंटनी समय કોંગ્રેસે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની સાથે ડેટા ચોરવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ જાહેર કરે કે એનાલિટિકા કંપનીના સીઓ એલેક્ઝાન્ડર સાથે રાહુલ ગાંધી કેટલી વાર મળ્યા હતા. કોંગ્રેસે પોતાની એપ અને મેમ્બરશીપ વેબસાઇટને પ્લે સ્ટોરમાંથી કેમ હટાવી લીધી? શું કોંગ્રેસની એપ ને વેબસાઇટ દ્વારા ભારતીયોનો ડેટા સિંગાપુરની કંપનીઓને પહોંચતો હતો? રાહુલ ગાંધીનો સિંગાપુરનો પ્રવાસ સેના કારણે થયો હતો? કોંગ્રેસે જાહેર કરવું જોઈએ. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે, પરંતુ આ તમામની વચ્ચે જનતા ગુમરાહ થઈ રહી છે કે પછી મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના મુદ્દાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ પણ એક ચર્ચાનો વિષય છે. આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. મારી સાથે પંકજભાઈ શુક્લ, કન્વીનર આઈટી સેલ ભાજપ તરફથી જોડાયા છે. હિરેન બેન્કર આપણી સાથે, વાઇસ પ્રેસિડેન્ટ આઈટી સેલ કોંગ્રેસ તરફથી. હેમાંગભાઈ રાવલ, સાયબર એક્સપર્ટ આપણી સાથે છે. અને વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંત ઉનર કટ આપની સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પંકજભાઈ, આખરે સવાલ એ છે, આ ઠીક છે, ભાજપ અને કોંગ્રેસનું આ વોર તો ચાલ્યા કરશે, રસ્તા પર ચાલે કે પછી સોશિયલ મીડિયા પર ચાલે કે ટ્વિટર પર ચાલે, ગમે ત્યાં ચાલે, પરંતુ આ તમામની વચ્ચે જનતા અહીંયા ગુમરાહ થઈ રહી છે. જનતા ચિંતામાં છે કે તેમના ડેટા આખરે ગયા ક્યાં અને કોણ ચોરીને લઈ ગયું. જી, સૌથી પહેલી વાત આપને ધ્યાન દોરું કે આજે આપણે જે ડિબેટ કરી રહ્યા છીએ, જે ચર્ચા કરી રહ્યા છીએ અને આજે દેશભરમાં ચર્ચા છે, એનો મુખ્ય મુદ્દો ક્યાંથી આવ્યો, ક્યાંથી ઉભો થયો? તો જ્યારે કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની, આ છેલ્લા 4-5 દિવસે જે પ્રકારે ચર્ચા છે, એ કંપનીએ જે પ્રકારે ડેટાનો મિસયુઝ કર્યો અને તમામ મીડિયા હાઉસીસે આ પ્રકારની સ્ટોરી છાપી અથવા લખી અથવા તો બતાવી, એના પરથી આખી સ્ટોરી ચાલુ થઈ. અને એ કેમ્બ્રિજ એનાલિટિકાના જે ઓર્ગેનાઇઝેશન છે, એ ઓર્ગેનાઇઝેશનના સીઈઓ વારંવાર રાહુલ ગાંધીને મળ્યા, રાહુલ કોંગ્રેસે એને હાયર કર્યા અને મિસઇન્ટરપ્રિટ કરીને અલગ અલગ પ્રકારના ઇલેક્શનોમાં, હિમાચલ પ્રદેશ, ગુજરાતના ઇલેક્શનોમાં એ લોકોએ આ પ્રકારના ડેટાનો ખોટો ઉપયોગ, દુરુપયોગ કર્યો. એ ત્યારથી ડેટા આ પ્રકારની, આ પરિસ્થિતિ, આ પ્રકારની એક ચર્ચા આખા દેશભરમાં ચાલુ થઈ. સ્વાભાવિક છે, જ્યારે કોંગ્રેસનું નામ બહાર આવ્યું, કોંગ્રેસ આ પ્રકારની એક ડેટા ચોરતી પકડી ગઈ, ડેટાનો દુરુપયોગ કરતી પકડી ગઈ, ત્યારે એ લોકો સ્વાભાવિક રીતે એક અલગ પ્રકારના ડિફેન્સમાં આવીને એક અટેક કરવાનો પ્રયાસ કર્યો, જેમાં એમને નમો એપ પર અટેક કરવાનો પ્રયાસ કર્યો. પણ આપણે આજે જ જોયું કે એ લોકોએ નમો એપ પર અટેક તો કર્યું, પણ એમને ખબર નથી કે નમો એપ એ પ્રકારના એપ છે, એ પ્રકારની સંવાદની એક માધ્યમ છે કે જેમાં કોઈ પ્રકારનું એમાં નુકસાન ન થયું. પણ આજે જ એમની જે પ્રકારે આઈએનસી ઇન્ડિયાની જે એમની એપ્લિકેશન છે પોતાની, એ એપ્લિકેશન એ લોકોએ ઉતારી લીધી છે, ડાઉન કરી લીધી છે. મીનવાઇલ જે એમનો એ જે મેમ્બરશીપનું જે કંઈ એમની પાસે વેબસાઇટ છે, એ વેબસાઇટ પણ એમને ઉતારી લીધી છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં કોંગ્રેસે જ ડેટા ચોરતી પકડાઈ છે. હા,
અચ્છા, એટલે સીધો સીધો આરોપ અહીંયા કોંગ્રેસ પર લાગી રહ્યો છે. હિરેનભાઈ, સવાલ એ છે કે આમાં સાચું કોણ છે, ચોર કોણ અને સાહુકાર કોણ, આનો જવાબ કોણ આપશે? કારણ કે બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યો છે. અચ્છા, આપની જે એપ છે, શા માટે તમારે ડિસેબલ કરવામાં આવી, શા માટે કોંગ્રેસે તેને ડિસેબલ કરવી પડી છે? સૌથી પહેલા એક વાત કરી લઉં અહીંયા, કે જે એમ તમે વાત કરી રહ્યા છે, એમાં એક ગુજરાતી કહાવત મને યાદ આવી છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નરેન્દ્ર મોદી. એટલે એવા ડેટા સીધા છેક લોકોના ઘર સુધીના ડેટા, એમની નમો એપ્લિકેશનની જે વાત કરી, એવી રીતે કઈ વસ્તુની એમની જરૂરત પડી કે જ્યારે એમને 22 થી વધારે પરમિશન એમને લેવી પડી? એના પહેલા સુધી પહેલા એક વાત એમાં થાય કે શું આ એપ ગવર્મેન્ટ ફંડેડ છે કે પ્રાઇવેટ ફંડેડ છે, પાર્ટી ફંડેડ છે? બીજી વાત, આનો ડેટા કોણ યુઝ કરે છે? ગવર્મેન્ટ યુઝ કરે છે કે પાર્ટી યુઝ કરે છે? તમે કર્યો હોય, તમે કર્યો હોય, હું પહેલા સવાલ પૂછી લઉં, પછી પંકજ બી જવાબ મને ભેગા થઈ જશે. પણ બહુ સિમ્પલ જ છે, બહુ સાદા છે, અને એક નાગરિક તરીકે તમને પૂછવા માંગી રહ્યો છું કે આની પાછળ ફંડેડ કોનું હતું. બીજી વાત, આની પાછળ જો તમે ડેટા ભેગો કર્યો હોય 22 પરમિશનો, અને એવી પરમિશનો તમે માગી છે જે તમને પ્રેક્ષકને કહેવા માંગીશ, ઓડિયો તમારો રેકોર્ડ થઈ શકે, વિડીયો તમારો રેકોર્ડ થઈ શકે, કોન્ટેક્ટ ડિટેલ એ લઈ શકે, તમારા વતી ફોન કોલ કરી શકે, અને આવી અલગ અલગ 22 પરમિશનો જેની કોઈ જરૂર ના હોય એવી 22 પરમિશનો જો આ એપમાં દ્વારા માંગવામાં આવી હોય, તો આ બધા ડેટા તમે કઈ યોજનામાં વાપર્યા એનો એક આન્સર આપો. પરમિશન માંગવામાં આવી છે, એમાં આ પ્રકારે નોર્મલ જે આવતી હોય એ જ પરમિશનો છે. સૌથી વધારે વાત એ નૈતિકતાની વાત આવે, લોકશાહીની જયારે વાત આવે ત્યારે વડાપ્રધાન જેવા એક જવાબદાર વ્યક્તિ નૈતિકતાને બાજુમાં મૂકીને રાઇટ ટુ પ્રાઇવસી જેવો આવડો કાયદો મોટો દેશમાં છે એને આખો દરકિનાર કરીને જ્યારે આ પ્રકારની 22 પરમિશનો જેની કોઈ જરૂર નથી એવી પરમિશનો તમે માગી લો છો, અને 7 મિલિયન ડેટા. અહીંયા તો પછી એવું થયું કે આંગળી ચીંધો છો, એક આંગળી સામે વાળા તરફ છે અને 3 આંગળી આપણા તરફ છે. કોંગ્રેસ તરફ નથી. તમામ પ્રશ્નોનો જવાબ આપી દો. સૌથી પહેલી વાત, આપને ખબર નહીં હોય હિરેનભાઈ કે નમો એપ જે છે એ નરેન્દ્ર મોદી એપ છે, પીએમ એપ નથી. એટલા માટે એ નરેન્દ્ર મોદી એપ એટલે પાર્ટી, જ્યારે નરેન્દ્રભાઈ નમો એપ એ પ્રકારનું છે જેમાં નરેન્દ્રભાઈ સાથે લોકો સીધો સંવાદ કરે છે. ખ્યાલ નહીં હોય તો હું તમને ફરી ધ્યાન દોરું, એ ગવર્મેન્ટની નથી, ગવર્મેન્ટની કોઈ વેબસાઇટ પર નથી, ગવર્મેન્ટની કોઈ પ્રકારની ફંડિંગ નથી, એમાં સમજી લો. અને બીજી વાત, આખી વાત સાંભળો, નમો એપ એ પ્રકારનું માધ્યમ છે જેના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો વોલન્ટિયર્સ એને સંપર્ક કરે છે મોદીજીને, અને વાતચીત કરે છે, અને પ્રકારની અલગ અલગ પ્રકારે એમાં વ્યવસ્થાઓ છે. નંબર વન. બીજી વાત, જે તમે કીધી પરમિશન્સની, આપને ખબર નહીં હોય કારણ કે આપ તો એ નરેન્દ્રભાઈ આપ એ પ્રકારના ફોલોઅર છો. નરેન્દ્રભાઈ તમે ખૂબ સારા વખાણ કર્યા, મને ગમ્યું. હવે આગળ હું તમને વખાણ કરું, મારી વાત તો સાંભળો. પહેલી વાત, રાહુલ ગાંધીના વખાણ કરી લો પછી એ કદાચ એ પણ ગમે. હા, મારી વાત સાંભળો કે તમે એ પ્રકારને ટેકનિકલ એક્સપર્ટ ને પાર્ટીમાં છો જેને ખબર છે કે ભાઈ MRI 2 મશીન જોડ દો એટલે ડ્રાસ્ટિક રિવોલ્યુશનરી ચેન્જ થઈ જાય છે, એ પ્રકારના છે જેને આલુની ખેતી કરવામાં આવે છે, એ પ્રકારનું ટેકનિકલ એક્સપર્ટની પાર્ટીમાં છો, એટલે મને આગળ એમાં કંઈક ચર્ચા નથી કરી. બટ તમને કહું, કોઈ પણ પ્રકારનો સ્માર્ટ એપ્લિકેશન જ્યારે હોય ત્યારે એમાં અલગ અલગ પ્રકારના ડેટા એક્સેસ કરવાના પરમિશન હોય છે. તમને એમ કહું છું, મારી વાત સાંભળો. બીજી વાત, નમો એપ કદાચ જોયું નથી, તેમ તમે ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા છો. એવા 4 દિવસ પહેલા તમે લોકો ગ્રાફિક ડિઝાઇન બી ચલાવતા હતા, અલગ અલગ પ્રકારના ગ્રાફિક કે ભાઈ અલગ પ્રકારનું ફેક, અલગ ખોટી માહિતી ફેલાવતા હતા, જેના કારણે આજે તમારું પોતાની માહિતી ફેલાવવામાં તમે ઘણા આગળ છો. જવાબ આપો, મારી વાત સાંભળો, તમે એ જવાબ આપો. એના ઉદાહરણ કેમ કરી દીધું? શું છંતાડવા માંગો છો? આખા દેશ પાત્રાજી, તમે પોતાને પાત્રાજી એમ કહેતા હોય કે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જો આ પ્રકારનું છે એવી પોસ્ટ મૂકે છે, અને એ સંપૂર્ણ ફેક છે. સંદીપ પાત્રા નો બીજો એક ફોટો છે, તેના સ્પોક્સ પર્સન જે એમ કે છે કે આ ઝંડો એ નેશનલ કોંગ્રેસ ભારતીયનો છે, અને એ નીકળે કોઈ US કંપનીનો. સાંભળો સાંભળો, આવા મુદ્દા ઘણા ફેક, આવા ઘણા ફેક તમે ચલાવ્યા છે, જનતાને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આ સોશિયલ મીડિયા થકી જનતા ગુમરાહ થઈ રહી છે. સૌથી મોટો સવાલ નહીં, આપણી પાસે એક્સપર્ટ પણ જોડાયા છે, સાયબર એક્સપર્ટ છે, તેમની પાસેથી થોડો જાણવાનો પ્રયત્ન કરીએ કે હેમાંગ ભાઈ, શું જનતા ગુમરાહ થઈ રહી છે? સોશિયલ મીડિયા એટલે હવે જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે સોશિયલ મીડિયા. સૌ પ્રથમ તો સોશિયલ મીડિયાના જે યુઝર્સ છે,
એ યુઝર્સને ખાસ આજે જાણકારી આપવી ઘટે કે જ્યારે પણ તમે કોઈપણ એપ ઇન્સ્ટોલ કરતા હોય છો ત્યારે એપની અંદર તમને એ લોકો જુદી જુદી પરમિશન્સ પૂછતા હોય છે. જ્યારે તમે એ પરમિશન પહેલાં તો એલાઉડ આપો છો એટલે તમે એ એપના સ્લેવ થઈ જાઓ છો, ગુલામ થઈ જાઓ છો અને એપ તમારી માસ્ટર થઈ જાય છે. વાત રહી અત્યારની જે સાપણંત આપણે ચર્ચા કરી રહ્યા છે એની અંદર ગઈકાલે રાહુલ ગાંધી એક ટ્વીટ દ્વારા એમ કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી એપનો ડેટા એ થર્ડ પાર્ટીને સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે હિરેનભાઈની વાત સાથે હું એક બાબતમાં ખૂબ જ સંમત છું કે જો આ એપ એ પ્રાઇવેટ નરેન્દ્ર મોદીની એપ હોય તો શા માટે પીએમઓના ટ્વીટથી એને ખુલાસો કરવામાં આવે છે? પંકજભાઈ એક બીજી વસ્તુ, હિરેનભાઈ બે મિનિટ મને આપ સાંભળી લેશો, એક બીજી વસ્તુ આની બહુ જ છે કે પીએમઓની ટ્વીટ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે એની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે થર્ડ પાર્ટીને, હા એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નમો એપ ગેસ્ટ યુઝર માટે પણ ગેસ્ટ યુઝર જઈ શકે છે. એનો મતલબ એમ નથી કે માત્ર ગેસ્ટ યુઝર જઈ શકે છે, ગેસ્ટ યુઝર સિવાય નમો એપ દ્વારા ડેટા લેવામાં આવે છે અને એ ડેટા લીધા પછી પીએમઓની ઓફિશિયલ વેબસાઇટ એ સ્પષ્ટ કરેલું છે કે અમે થર્ડ પાર્ટી ડેટા લે એનો વાંધો નથી. રાહુલ ગાંધીની એપ લે, નમો એપ લે, દુનિયાભરની ફેસબુક તમારી જોડેથી ડેટા લે, ડેટા લેવો એનો કોઈ વાંધો નથી, પણ ડેટા લીધા પછી એને થર્ડ પાર્ટી માટે એને ઇન્ટ્રીગેટ કરવા માટે અથવા તો એને થર્ડ પાર્ટી માટે એનો કોઈ સર્વે માટે આપવો, ત્યાં નરેન્દ્ર મોદીના પીએમઓના એકાઉન્ટ ઉપરથી એ કહેવામાં આવેલું છે કે અમે લોકોએ થર્ડ પાર્ટી માટે આપ્યો છે અને અમે ગેસ્ટ મોડમાં પણ યુઝરને લઈએ છે. તો આ વાત છે એ બંને વિસંગતતાને પ્રેરે છે. જી જી, તો પછી આમાં વાંક કોણ? હવે પંકજભાઈ જવાબ આપે આ મુદ્દે. સૌથી પહેલી વાત છે કે જે તમે કીધું, હું તમને બીજો એક સવાલનો જવાબ રહી ગયો, સિદ્ધારમૈયા તમારા સીએમ છે, સિદ્ધારમૈયા પોતાના ખર્ચે, સિદ્ધારમૈયા વાળું પોતાનું વ્યક્તિગત એપ ચલાવે છે અને સરકારના ખર્ચે ચલાવે છે, ગવર્નમેન્ટ ઓફ કર્ણાટકના વેબસાઇટ પર તમે જોઈ શકો છો. પહેલી વાત જે તમે પ્રથમ થર્ડ પાર્ટી સાથે આ ડેટા શેર કરવો, બીજી વાત કહું એનસીસીના 13 લાખ કેડેટ્સને તમારે કેમ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી કે તમારે ડાઉનલોડ કરવી પડશે? જો આ પ્રાઇવેટ એપ છે, તમે પાર્ટીમાં ફંડિંગમાં ચલાવી રહ્યા છો, જવાબ આપો. નીતિ સરકારના રૂપે પોતાની પ્રાઇવેટ એડવર્ટાઇઝિંગ કરવી એની નીતિ સ્પષ્ટ અહીંયા થઈ રહી છે. એવી ઘણી બધી તમારી સાંભળી લો, ખોટું બોલવાની જાહેરમાં છે, મારી નથી કહેતા, જાહેરમાં અવેલેબલ છે. આપણી વસ્તુ જ્યાં સુધી ડેટા ચોરીનો જે પ્રશ્ન છે, તો ડેટા ચોરી એટલે શું? 20 કરોડ યુઝર્સનો તમે કેમ્બ્રિજ એનાલિટિકલે જે ડેટા આપી દીધો છે એને ડેટા ચોરી કહેવાય, જેનો અલગ અલગ પ્રકારને એક મિનિટ, અલગ અલગ રાષ્ટ્રોમાં, અલગ અલગ દેશોમાં એના પર કેસ ચાલે છે જેનો તમે મિસ ઇન્ટરપ્રિટ કરીને લોકોને ભ્રમો છો, નંબર વન. બીજી વાત જે કીધું, હું તમને ફરીથી ધ્યાન દોરું છું કે ભાઈ જ્યારે નમો એપમાં તમારે અંદર જવું હોય, નમો એપ જે છે બેઝિકલી ભારતીય જનતા પાર્ટી માઇન્ડેડ, તો ભારતીય જનતા પાર્ટીને પસંદ કરવા, નરેન્દ્રભાઈને પસંદ કરનાર લોકો, વોલન્ટિયર્સ લોકો ખૂબ મોટી સંખ્યામાં આના માધ્યમથી જોડાય છે, જેમાં 3 અલગ માધ્યમ છે. પરંતુ આ થર્ડ પાર્ટીને તમે આજે ડેટા શેર કરો છો તેની વાત છે જે હેમંતભાઈ વાત કરી રહ્યા છે. અત્યારે તો માત્ર ફેસબુક ડેટા લીક થયા છે સંધ્યાજી, બહુ ગંભીર બાબત એટલા માટે કહેવામાં આવે કે એમની નમો એપની વાત કરું, એમની સરસ એક વાત કરું કે નમો એપમાં તમારે જોઈન થવું હોય તો 2 અલગ અલગ રીત છે, જે એમને કદાચ ખ્યાલ હશે તે પ્રમાણે એક સિમ્પલ ફોર્મ આવ્યું છે, એમાં ફોર્મમાં ડિટેલ તમે ફોર્મ ભરો એ ત્યાં સુધી બરાબર છે. એ ઉપરાંત અલગ અલગ 6 રીતે તમે એમાં મેમ્બર બની શકો, એ તમારી એક્સેસ લઈ શકે છે. એક ફેસબુક છે, સાંભળી લો મારી વાત, સાંભળો, ફેસબુક છે, લિંક્ડઇન છે, ટ્વિટર છે, ગૂગલ પ્લસ છે અને એમની www.nm.in, આ અલગ અલગ ઓટીપી લઈ છે, આ જગ્યાથી અલગ અલગ જગ્યાએ તમારા એમાં એક્સેસ લઈ શકે છે. અત્યારે ફેસબુક ડેટા આવે છે, આગામી દિવસોમાં ટ્વિટર ડેટા પણ લીક થઈ શકે છે, ગૂગલ નો પણ ડેટા લીક થઈ શકે છે અને એમની વેબસાઇટમાં લીધેલો છે, એમને અલગ અલગ જગ્યાએ ડેટા લીધો છે, જેટલા વાપરો છે એટલું સેફ. સેફની વાત કરો છો, સેફની વાત કરો છો, તમે કેમ તમારા વેબસાઇટને સોળ નવેમ્બર 2017 ના દિવસે એને રીડાયરેક્ટ કરવામાં આવી, બંધ નથી કે તમારે જાણ માટે બંધ નથી કરવામાં આવી,
સવાલ અહીંયા એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે લોકો માટે, યંગસ્ટર્સ માટે ખાસ કરીને આ જે એપ હોય છે, સોશિયલ મીડિયા છે, અવિભાજ્ય અંગ બની ગયું છે. અને જો ત્યાંથી આપના ડેટા ચોરી થતા હોય તો દરેક માટે આ ચિંતાનો વિષય જરૂર છે, કારણ કે તેની એક્સેસ પણ ક્યાંક આપણે જ આપી રહ્યા છે. અલાઉ જે બટન હોય છે તે આપણે પોતે જ દબાવી રહ્યા છે, જેના કારણે ક્યાંક આપણે પણ તેમાં સહભાગી છીએ. આપણા ડેટા ચોરી થવામાં સાથ આપણે પણ ક્યાંક આપી રહ્યા છે. આ ઉપર થોડો પ્રકાશ પાડશે કે જી, સવાલ એ છે, થોડી આપની પાસે રાજકારણની વાત કરીશું, કારણ કે રાજકારણ સાથે જોડાયેલો આ મુદ્દો છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે, જનતા અહીંયા ગુમરાહ થઈ રહી છે. બિલકુલ, 100% જનતા ગુમરાહ થઈ ગઈ છે. ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ પક્ષ હોય, કોઈ જો એવું કહેતું હોય કે એપમાંથી ડેટા નથી લીધો તો એ વાત આજની તારીખમાં ગળે ઉતરે એવી બિલકુલ નથી. સવાલ છે કે તમે એ ડેટાનો કેવો ઉપયોગ કર્યો છે. આમાં આપણે ત્યાં છે ને પ્રાઇવસીને જે ગંભીરતાથી લેવી જોઈએ એ ક્યારેય લેવાતી નથી. એ સૌથી મોટી ખામી છે કે આપણે કોઈ પ્રાઇવસી જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી એમ. અને હવે તો મોબાઈલની દુનિયામાં કંઈ પ્રાઇવસી રહે એ વાતમાં બહુ માલ પણ નથી. સવાલ છે કે તમે કેવો ઉપયોગ કરો છો, તમે લીધા છે કે નહીં. આ તો એની બેની પોતાની એપ દ્વારા લેવાની વાત છે. બાકી તો એવી કંપનીઝ અત્યારે, આ તો એક કંપનીનું નામ આવ્યું છે, એવી અનેક કંપનીઓ છે જે આવા તમને ડેટા પૂરા પાડે છે, વેચાતી આપે છે ને તમે એનો ઉપયોગ કરો છો. આપણે દરેક વખતે એવું, દરેક પાર્ટી એવું કહે કે ભાઈ ઇન્ડિયા છે યંગસ્ટરનો દેશ છે અને યંગસ્ટરને એટ્રેક્ટ કરવા માટે સોશિયલ મીડિયા અત્યારે સૌથી સારું માધ્યમ બની રહ્યું છે. અને એમાં પણ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે આખો કન્સેપ્ટ છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મારફતે દરેક પાર્ટી છે એ એજન્સીઓ રોકીને યંગસ્ટરને એનાથી પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે. બિલકુલ કરે છે, એનાથી એ યંગસ્ટરને પ્રભાવિત કરે છે. તમે જુઓ, કોઈ પણ એક વ્યક્તિને અમુક પ્રકારની છાપ ક્રિએટ કરવામાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ફાળો ભર્યો હતો. ચોખ્ખી રીતે વાત કરીએ તો રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ચિતરવામાં સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાળો રહ્યો છે. તો એ કઈ રીતે આવ્યું કે ભાઈ ક્યાંક ને ક્યાંક તમે એને મેન્યુપ્યુલેટ કરી શકો છો કે ભાઈ તમે વારે વારે એકની એક વાત તમારે મૂકી શકો છો. અને ડેટાને તમે કે જરૂર કે ડેટા અત્યારે એવું છે ને કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે માણસ કઈ રીતે થિંકિંગ કરે છે, એને શું ગમે છે, એને શું નથી ગમતું. આપણે ઘણી વખત જોઈએ છે કે એક વખત તમે સર્ચ આપો તો વારે વારે તમારી સામે આવ્યા રાખશે એમ. તો એ દ્વારા તમને, તમે જે માનો છો એને પાકું કરવા માટે અને એમાં તમારી સંમતિ લેવા માટે, તમારી લાઈક લેવા માટે, તમારી કોમેન્ટ લેવા માટે થઈ અને એ આખો ડેટાનો ઉપયોગ થતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક એવી રીતે એ પોતાનો પક્ષ છે એને મજબૂત બનાવતો હોય છે. અને માત્ર ઇન્ડિયાની વાત નથી, અમેરિકાના ઇલેક્શનમાં પણ આ પ્રકારે ઉપયોગ થયો છે, એ સાબિત થયેલી વાત છે. અને એની કોન્ટ્રોવર્સી આજની તારીખે યુએસએમાં પણ ચાલે છે. તો દરેક રાજકીય પાર્ટી છે ને એ પોતાનો ફાયદો મેળવવા માટે, પોતાનો લાભ ખાંટવા માટે આ રીતે ડેટા યુઝ કરતી હોય છે. એમાં કોઈ પરંતુ બચી કેવી રીતે શકાય એ પણ આપણા દર્શકોને જણાવી દઈએ. સૌપ્રથમ તો બચવા માટે યુઝરે પોતે પોતાના સિક્યુરિટી લેવલ ટાઈટ કરવા પડે. યુઝર જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરતો હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની એપ્લિકેશનમાં નેક્સ્ટ કરીને આજ સુધી કોઈ પણ યુઝરે, અમારા જેવા ટેકનિકલ લોકો પણ એના ટર્મ્સ અને કન્ડિશન વાંચતા નથી હોતા, સીધે સીધું આ એક્સેપ્ટ આપીને, આઈ એગ્રી આપીને થઈ જતા હોય છે. એટલે પહેલા તો યુઝર પોતે બંધાઈ જતા હોય છે. અત્યારે વાત કરીએ આપણે સંધ્યા, તો તમને જાણીને નવી લાગશે કે આ માર્કેટિંગ જે છે અને ડેટાનો યુઝ છે એ તો ગૂગલ પોતે પણ કરે છે. ગૂગલ એડવર્ડ્સ છે, એની અંદર તમે સર્ચ કરો છો કે હુ ઇઝ ધ બેસ્ટ, કોઈ પણ એક આપણે કહીએ કે આઈ વોન્ટ ટુ પરચેસ જ્વેલરી, તો એની અંદર જ્વેલરીની અમદાવાદની દુકાનોમાં ઉપર એડવર્ટાઇઝ સ્વરૂપે જે દુકાનો આવતી હોય છે એના 1-10 એના પૈસા ગૂગલને આપવામાં આવે છે. એ જ રીતે કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ હોય, ભાજપ હોય, ઇવન ફેસબુકની અંદર પણ આજે તમે જુઓ કે ફેસબુકની અંદર તમારી સમક્ષ અમુક વસ્તુ આવી જતી હોય છે, એમાં ઉપર ખૂણામાં સ્પોન્સર લખેલું હોય છે. તો એનો મતલબ એ હોય છે ઇલેક્શનની અંદર તમને બીજેપી, કોંગ્રેસ કે અન્ય નાની નાની પાર્ટીઓના પણ નેતાઓ પોતાના ડેટાબેઝ મેળવવા માટેથી સ્પોન્સર કરતા હોય છે અને ફેસબુક પાસેથી લીગલી ડેટા કલેક્ટ કરતા હોય છે. ફરી કહું છું કે બે વસ્તુમાં ફેર છે. ગૂગલ એનાલિટિકલ નો જે ઇશ્યુ આવ્યો એમાં 20 કરોડ ફેસબુક યુઝર્સ, સાંભળો આખી વાત, ફેસબુક યુઝર્સ 20 કરોડ ફેસબુક યુઝર્સ નો ડેટા કોંગ્રેસે એક્સેસ આપ્યો અને એનો દુરુપયોગ થયો. એક મિનિટ,
હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ઇલેક્શનમાં. પહેલી વાત. બીજી વાત, આ મોબાઈલ એપ જે છે એ મોબાઈલ એપ એપ્લિકેશન છે જે લોકોને પોતે આમાં ડાઉનલોડ કરે છે, પોતે એક્સેસ કરીને. એમાં બી ફરી કહું છું કે ભાઈ નમો એપ એવો માધ્યમ છે જેમાં ગેસ્ટ લોગ ઇન તરીકે પણ જઈ શકાય, જેમાં કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પ્રકારનું માંગવામાં આવી નથી. ગુજરાતના ઇલેક્શનમાં 20 કરોડ ડેટાનો ઉપયોગ, ફરી કહું છું, આખા ગુજરાતીકા કંપની બધા લોકો દેશના છે. હું તમને કહું છું એમને ફોલો કરે છે. સ્મૃતિ ઈરાની ટ્વિટર પર ફોલો કરે છે. અને તમને જાણ માટે કહી દઉં કે 2012 જયારે એલેક્ઝાન્ડર નિક્સ અહીંયા આવ્યા હતા ત્યારે એમને સંસ્થાપક તરીકે અહીંયા એક કંપની એમને બનાવી હતી. એના જે બે મુખ્ય ભાગીદાર હતા એમનું નામ છે અવનીશ રાય, જે અત્યારમાં વિસલ બ્લોઅર છે, જેમને આ વિસલ બ્લોઅર તરીકે એમને આખી વાત બહાર લાવ્યા છે. અને બીજા છે કેસી ત્યાગી, ચોરી થઈ જાય છે. લાભ કોણ ખાટે છે? રાજકારણીઓ ખાટે છે. ચલો આવનારા સમયમાં બતાવશે આખરે. જે ટાઇટલ અમે આપ્યું છે કે ચોર કોણ અને સાહુકાર કોણ, કોઈ માનવા તૈયાર નથી કે હું ચોર છું સાહુકાર છે તેવું જ માનવા તૈયાર છે. જોઈશું આવનારા સમયમાં બતાવશે. આપ સૌનો આભાર અમારી સાથે બિગ ડિબેટમાં જોડાવા બદલ. પરંતુ સવાલ હજી પણ એ જ છે કે જો આપનો ડેટા સેફ રાખવો હોય તો આપણે પોતે જ રાખવાની જરૂર છે? બીજા પર આરોપ પ્રત્યારોપ કરીશું તો એ ચાલવાનું નથી. રજા આપશો. નમસ્કાર.